મહીસાગરમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે. બાપાનું આગમન થયું છે. મહીસાગરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. 10 વર્ષથી અલગ અલગ થીમ ઉપર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણની જાગૃતતાની થીમ પર ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. પર્યાવરણ બચાવોની થીમ પર પંડાલ સજાવવામાં આવ્યો છે. તો અલગ અલગ થીમ કરવામાં આવતી હોય છે. દર વર્ષે 10 વર્ષથી અલગ અલગ થીમ પર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે, જેમાં આ વખતે અલગ થીમ રાખવામાં આવી છે. પર્યાવરણની જાગૃતિ માટે થીમ તૈયાર કરવામાં આવી છે અને બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તો પર્યાવરણ બચાવોની થીમ પર પંડાલ સજાવવામાં આવ્યો છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે ગણેશ ઉત્સવની ઉજવણીઓ ઠેર ઠેર થઈ રહી છે અને મહીસાગરમાં પણ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. હાલ કેવો માહોલ છે? જી, ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર વરસાદી માહોલની અંદર બિગ વુમન ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વખતે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જે આ વખતની થીમ છે જેને લઈને વાત કરવામાં આવે તો પર્યાવરણને લઈને વૃક્ષો વાવો અને તેનું જતન કરો અને વિશ્વની અંદર પર્યાવરણ બચાવવાના જે મુહિમ મંતવ્ય ન્યૂઝ ચલાવી રહી છે તેને લઈને ધ્યાનમાં રાખીએ તો મંતવ્ય ન્યૂઝ ચેનલની ટીમ પણ આ વૃક્ષારોપણની ટીમ સાથે જે ગણપતિ બાપાનો પંડાલ સજાવનાર બિગ વુમન ગ્રુપ પાસે પહોંચી છે. ત્યારે તેમની પાસેથી માહિતી લઈશું કે આ તેમને કયા પ્રકારની થીમ બનાવી છે અને કયા કયા પ્રકારના વિડીયોની અંદર કયા કયા દ્રશ્યો ગોઠવવામાં આવ્યા છે. જી, એમની પાસે જઈને આપણે જાણીશું. ગ્લોબલ વોર્મિંગની અસરો તમે જોવો, વિશ્વમાં જોઈ રહ્યા છો કે ઋતુચક્ર બદલાઈ રહ્યા છે. ગરમી વધી રહી છે, ઠંડી વધી રહી છે, વરસાદ વધારે પડતો રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ એટલું બધું વધી ગયું. હાલ એ જતા પૃથ્વી પર જો મનુષ્ય જીવન શક્ય રાખવું હોય તો વૃક્ષોને આપણે જેટલા વૃક્ષો ઉગાડી શકીએ તેટલા ઉગાડવા પડે અને વૃક્ષોનું જતન કરવું પડે, જંગલોનું જતન કરવું પડે, જેથી આપણે મનુષ્ય જીવન પૃથ્વી પર બની શકે અને આપણી જે ઇકોસિસ્ટમ જે ખોરવાઈ ગઈ છે એને આપણે ફરીથી રસ્તા પર લાવી અને કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઓછું કરીએ, ઓક્સિજન લેવલ વધી વધે અને આપણી જે પૃથ્વી પર જે બીજા જીવ જંતુઓ છે, બધા પશુ પક્ષીઓ જે ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે જે લુપ્ત સમય થઈ ગયા છે એને ફરીથી આપણે એનું જતન કરી શકીએ છીએ. એટલા માટે અમે આ વખતની થીમ વૃક્ષો વાવવાની રાખી છે, જેથી લોકોમાં મેસેજ જાય કે આપણે જંગલોનું જતન જંગલો ઉગાડવા જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ. જી, વાત કરીએ તો તેમને કેવું છે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઘટાડવાનું, જે લુપ્ત થયેલા પશુ પક્ષીઓને પાછા જીવિત થાય તેના ઉમદા હેતુથી પર્યાવરણની થીમ સાથે વૃક્ષારોપણ ને લઈને જે થીમ બનાવી છે ત્યાં આગળ આપણા પાસે બિગ વુમન ગ્રુપના મોટામાં મોટા વડીલ જે આપણી પાસે જોડાય છે, તમને પાસેથી પૂછીશું કે હાલ પંડાળની અંદર કયા પ્રકારની થીમ અંદર મૂકવામાં આવી છે જે આપણને દ્રશ્યો સાથે બતાવશે સર. તો આ સાથે જ 10 વર્ષથી અલગ અલગ થીમ પર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણની જાગૃતતાની જે થીમ છે તેની પર બાપાનું બિરાજમાન કરવામાં આવ્યા છે. બાપાને પર્યાવરણ બચાવોની થીમ પર પંડાલ સજાવવામાં આવ્યો છે. તો વૃક્ષોનું જતન કરીએ, લોકોને એક મેસેજ આપવા માંગે છે, વૃક્ષો વાવો અને તેનું જતન કરો. જેમાં 10 વર્ષથી અલગ અલગ થીમ બનાવવામાં આવે છે અને બાપાનું સ્થાપન કરવામાં આવતું હોય છે. તો આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે અને ઠેર ઠેર તેની ઉજવણી પણ કરવામાં આવી રહી છે.